ભાગ લીધેલ છે મારી કૃતિનું મારી કૃતિનું નામ પ્લાસ્ટિકના પેવર બ્લોક છે આ કૃતિ અમે પર્યાવરણને પ્રદૂષણ મુક્ત બનાવવા માટે બનાવી છે તો ચાલો આપણે આ કૃતિ બનાવવા વિશે જાણીએ સૌપ્રથમ એક ભઠ્ઠી અથવા ચૂલો લો તેમાં એક મોટું વાસણ મૂકો વાસણને મૂક્યા બાદ તેને ગરમ કરો અને તેમાં પ્લાસ્ટિકની બોટલ્સ અથવા ઝૂબલા વગેરે ઉમેરો ત્યારબાદ પ્લાસ્ટિક પીગાળવા માટે તેમ વધુ પ્લાસ્ટિક તેમાં પીગાળો ત્યારબાદ તેમાં રેતી મિશ્ર કરો રેતી મિશ્ર થઈ ગયા બાદ તેમને સારી રીતે મિશ્ર કરો અને હલાવતા રહો સારી રીતે મિશ્ર થઈ ગયા બાદ તેમને બીબામાં ઠારો બીબામાં ઠારી ગયા બાદ તેમને 2-3 મિનિટ સુધીમાં કાઢી લો તો સર આ રીતે આપણો પ્લાસ્ટિકનો પેવર બ્લોક તૈયાર થઈ ગયો છે કેટલું સરળ છે આવી રીતે આપણે પ્લાસ્ટિકના પેવર બ્લોક બનાવી અને પ્લાસ્ટિકથી આપણો ભારત દેશ પર નહીં પણ આખા વિશ્વને પ્રદૂષણ મુક્ત બનાવી શકીએ સર તમે જાણ્યું જ હશે કે પ્લાસ્ટિક એક પોલિમર છે જે સારી રીતે વિઘટન થતું નથી પ્લાસ્ટિકને વિઘટન થતા હજારોથી અબજો સાલ લાગે છે તો સર આવી રીતે આપણે પ્લાસ્ટિકનો વિનાશ કરી શકીએ સર તમે સાંભળ્યું હશે કે રોડ બનાવવા પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે પણ તે સાચી વાત છે રોડ બનાવવા પ્લાસ્ટિકનો ઉપયોગ તો થાય છે પણ પ્લાસ્ટિકને પીગાળીને રોડ બનાવવામાં નથી આવતો ખાડો ગોડી પ્લાસ્ટિકની દાટી અને તેમની ઉપર રોડ બનાવવામાં આવે છે અને એવું કહેવામાં આવે છે કે પ્લાસ્ટિકના રોડ પ્લાસ્ટિકમાંથી રોડ બનાવીએ છીએ તો સર આપણે આવી રીતે પ્લાસ્ટિકના પેવર બ્લોક બનાવી અને આવી રીતે અલગ અલગ પેટર્ન બનાવી અને પ્લાસ્ટિકને પર્યાવરણ પ્લાસ્ટિકમાંથી પર્યાવરણને પ્રદૂષણ મુક્ત બનાવી શકીએ છીએ તો સર તમે રિવર ફ્રન્ટ તો જોયું જ હશે રિવર ફ્રન્ટમાં કેવી રીતે અલગ અલગ દિવાલોની પેટર્ન બનાવી શકીએ તો સર આ પ્લાસ્ટિકના પેવર બ્લોક દ્વારા આપણે અલગ અલગ દિવાલો અને અલગ અલગ પેટર્નો પર બનાવી શકીએ જેમાં વાત તહેવારમાં દીવા વગેરે વૃક્ષો રાખી શકીએ અને શોભા લાયક બનાવી શકીએ આ પ્લાસ્ટિકને પીગાળવાથી એટલું બધું નુકસાન નથી થતું જેટલું સળગાવવાથી થાય છે આ પ્લાસ્ટિકને પ્રદૂષણ મુક્ત બનાવવા માટે અમે આ કૃતિ રજૂ કરી છીએ તો સર આ પ્લાસ્ટિકના બ્લોક બનાવવાના ફાયદા અલગ અલગ ધાર્મિક સ્થળો જેમ કે રિવર ફ્રન્ટ વગેરેમાં આ પ્લાસ્ટિકના બ્લોકના રોડ રસ્તા અને વગેરે પેટર્નો પણ બનાવી શકીએ છીએ આ પ્લાસ્ટિકના બ્લોક બનાવવા વધુ સરળ છે અને તેમાં કલર કરી ચિત્ર કરી અને અલગ અલગ રીતે બ્લોક બનાવી શકીએ છીએ અને દિવાલો ચણી શકીએ છીએ તો સર આ બ્લોકના ફાયદા આપણે જાણ્યા તો એટલું જ કહી હું મારી વાણીને વિરામ આપું છું થેન્ક યુ વિભાગ એક ઇકોફ્રેન્ડલી સામગ્રી મારી કૃતિનું નામ છે ખાઈ શકાય તેવા વાસણો મારું નામ છે કુટી જેસ છે લખુભાઈ હું ડિવાઇન પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કરું છું મારું નામ જસમેરી અમિતભાઈ છે હું ડિવાઇન પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કરું છું ઈસવીસન 1907થી પ્લાસ્ટિકની શોધ થઈ છે ત્યારથી પ્લાસ્ટિક એ આપણા જીવનનો મહત્વનો ભાગ બની ગયો છે આપણે સવારે ઉઠીએ છીએ ત્યારથી સાંજે સૂઈએ ત્યાં સુધી પ્લાસ્ટિકની બનેલી વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ ભારતના એક અંદાજ પ્રમાણે 9.46 મિલિયન ટન જેટલો પ્લાસ્ટિકનો કચરો ઉત્પન્ન થાય છે તેમાંથી 43% જેટલો પ્લાસ્ટિકનો ઉપયોગ પેકેજિંગમાં તથા 57% ઉપયોગ વાસણો તથા રમકડા બનાવવા માટે થાય છે ભારત એક ઉત્સવપ્રિય દેશ છે આમ દરેક ઉત્સવમાં જમતી વખતે પ્લાસ્ટિકના વાસણોનો ઉપયોગ કરવામાં આવે છે જેમ કે પ્લાસ્ટિકના ડીશ વાટકા ચમચી ચાના કપરકાની આવા વાસણોને ઉપયોગ કરતાને સાથે જ ફેંકી દેવામાં આવે છે આથી ભૂમિનું પ્રદૂષણમાં વધારો થાય છે આથી આજે અમે પ્લાસ્ટિકના વાસણોની જગ્યાએ જીવ વિઘટનીય પદાર્થથી બનેલા વાસણો વિશે સમજાવીશું કૃતિ તૈયાર કરવાનો હેતુ પ્લાસ્ટિકના વાસણોને સ્થાને જીવ વિઘટનીય વાસણોનો ઉપયોગ માટેની તક આપવી ઘઉંનો ઉપયોગ થતો હોવાથી કૃષિ ક્ષેત્રને સહાયક થવું બેકરી જેવા લઘુ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવું અને આવા ઉદ્યોગો સ્થાપીને સ્ત્રી સશક્તિકરણને પણ પ્રોત્સાહન આપવું અને પ્લાસ્ટિકના વાસણોને લીધે થતા ભૂમિ પ્રદૂષણ અને જળ પ્રદૂષણને પણ અટકાવવું અમારી કૃતિનો વૈજ્ઞાનિક સિદ્ધાંત છે કે ઘઉંના લોટમાં સ્ટાર્ચ રહેલો છે જે બાઇન્ડિંગ પાવર ધરાવે છે તેમજ ગોળમાં પણ સુક્રોઝ હોવાને લીધે થોડા ઘણા અંશે બાઇન્ડિંગ પાવર ધરાવે છે આમ જ મીઠું પણ જોડાણને શક્તિ આપવા મદદ કરે છે આમ પદાર્થને ગરમ કરવાથી જોડાણ સખત બને છે જરૂરી સાધન સામગ્રી 500 ગ્રામ લોટ 150 ગ્રામ ગોળ 2 ચમચી મીઠું જરૂર મુજબ પાણી અને ખાદ્ય તેલ
કૃતિ તૈયાર કરવાની રીત સૌપ્રથમ એક પાત્રમાં ભૂનો લોટલો ત્યારબાદ તેમાં થોડો ગોળ અને બે ચમચી મીઠું ઉમેરો ત્યારબાદ તેમાં પાણી ઉમેરીને લોટને રોટલીના લોટની જેમ માંજી લો ત્યારબાદ તેને ગોળાકાર વળી લો અને તેમાંથી વાટકા ચમચી અને ડીશ જેવા આકાર આપી દો અને તેનો બીબા તરીકે ઉપયોગ કરો બીબા તરીકે ઉપયોગ કરતા પહેલા તેમાં થોડું ખાદ્ય તેલ લગાડો અને તેને ઓવનમાં 375 અંશ સેલ્સિયસ માટે ગરમ કરો ગરમ 2 કલાક પછી ગરમ થઈ જાય પછી કાઢી લો અને તેને ઠંડા પાડવા દો હવે તૈયાર છે આપણા ખાઈ શકાય તેવા વાસણો વ્યવહારિક ઉપયોગિતા આપણે જમતી વખતે અથવા ભોજન પીરસવા માટે આવા વાસણોનો ઉપયોગ કરી શકીએ છીએ ભૂમિ પ્રદૂષણ અને જળ પ્રદૂષણ પણ અટકાવી શકીએ છીએ અને મેક ઇન ઇન્ડિયા જેવી સરકારી યોજનાઓ દ્વારા આ વાસણોનું ઉત્પાદન કરીને રોજગારીની તકો પૂરી પાડી શકીએ છીએ તેમજ ભાવનગરનું વધુ ખરીદી કરીને આપણે કૃષિ ક્ષેત્રને પણ સહાય થઈ શકીએ છીએ થેન્ક યુ જય શ્રી કૃષ્ણ અમે સિંધા બીજી શ્રી કન્યા વિદ્યાલય અત્યારે છે બારમા ધોરણ આઠે ગણતરીના પ્રદર્શનનું નામ અમારો વિભાગ એક છે ઇકો ફ્રેન્ડલી સામગ્રી તેમાં અમારી કૃતિનું નામ છે ઇકો ફ્રેન્ડલી સામગ્રીમાંથી બનેલી ગૃહ સુશોભન વસ્તુઓ સૌ પ્રથમ આપણે જ્વેલરી બોક્સ ઘણા લોકો જ્વેલરી બોક્સ સાચવવા માટે બજારમાં પૈસા નથી અને જ્વેલરી બોક્સ ખરીદતા હોય છે પણ તે લોકો એ નથી જાણતા કે આપણા ઘરમાં જ પડેલા નકામા કૂથામાંથી આપણે બનાવી શકીએ છીએ અને આપણે પ્લાસ્ટિકની ડબલીઓ કે બીજા કોઈ પણ બોક્સ ખરીદીએ છીએ પણ આપણે પ્લાસ્ટિકના ખરીદવા કરતાં ઘરમાં જ બનેલી કૂઠાના બનાવીએ તો વધુ સારું રહે ત્યારબાદ આ ફ્રેમ છે આપણે બજારમાંથી પ્લાસ્ટિકના ફ્લાવરવાળી ફ્રેમ ખરીદીએ છીએ તેના કરતાં ઘરમાં જ પડેલા જૂના પુસ્તકોમાંથી કાગળ કાઢી અને આપણે બનાવી શકીએ છીએ ત્યારબાદ છે આ ફ્લાવર ઉપયોગ કરીએ તો ન્યૂઝ પેપરનો ઉપયોગ કર્યો છીએ એટલે
જેમાં ન્યૂઝપેપર ની બાસ્કેટ બનાવીને તમે ફૂલ પણ રાખી શકો છો. ત્યાર પછી આપણે જોઈશું વાલ છે જે અમે કાગળમાંથી ફક્ત કાગળમાંથી જ બનાવેલી છે, ન અમે પ્લાસ્ટિક વાપરેલો, જેમાં સૌ પ્રથમ અમે કાગળની બાસ્કેટ બનાવેલી છે. કાગળની બાસ્કેટ બનાવ્યા પછી અમે ફ્લાવર બનાવ્યા છે, જે ક્રાફ્ટ પેપર જે વધેલા કાગળ હતા તેના બનાવ્યા છે. ફલવિભાગના કાગળના ફ્લાવર અને પાંદડા બનાવ્યા છે, જેથી પ્લાસ્ટિકનો ઉપયોગ ન થાય. જે તમને દેખાય છે જે પ્લાસ્ટિકનો છે, હકીકતમાં જે પ્લાસ્ટિકનો નથી તે કાગળનો જ ઉપયોગ કરીને, મોટા કલરનો ઉપયોગ કરીને બનાવેલો છે. અને જે વધેલા કાગળને આ બાસ્કેટની અંદર જવાનું છે તેનું પણ અમે કાગળના ફ્લાવર સાચા રહ્યા છે. અમે જે વસ્તુઓ બનાવી છે ટૂંકમાં અમે જે વસ્તુ તમારી સામે રજૂ કરીએ છીએ તે પર્યાવરણને બચાવવા થોડા પગલા ભરીને અમે આ વસ્તુમાં પ્લાસ્ટિકનો ઉપયોગ કરેલો નથી. તમારી સામે રજૂ કરેલી ઇકો ફ્રેન્ડલી સામગ્રીમાં અમે ન્યૂઝપેપર, કાગળ, જૂના પ્રિન્ટ પેપર, પુઠ્ઠું અને જે અભાવાધારમાં ભણી ગયેલા તે જૂના પુસ્તકો, વાયર, કાચ વગેરેની વસ્તુઓથી અમે આ વસ્તુઓ બનાવી છે. ઓફિસ, ઘર, પાર્ટી, લગ્ન પ્રસંગ વગેરે જગ્યાએ આ વસ્તુ આપણે રાખી શકીએ છીએ. આ વસ્તુઓને યોગ્ય સ્થાન આપી તે જગ્યાને આપણે સંતાડી શકીએ છીએ. તમે જોઈ શકો છો કે અમારે આ ક્લાસમાં તોરણ બનાવેલા છે, એવી અલગ અલગ વસ્તુઓ બનાવી છે જેમાં ઊનનો ઉપયોગ, બકરીનો ઉપયોગ અને સ્ટોનનો ઉપયોગ કરેલો છે. કોઈ ઉત્સવ હોય કે પછી કોઈ તહેવાર હોય તો આપણે એને સજાવી શકીએ છીએ. અને સામેની સાઈડ તમે જોઈ શકો છો કે ફ્રેમ લગાવેલ છે, જે પણ અમે કાગળ, સ્ટીક વગેરેથી બનાવેલું છે. અને ઉપરની સાઈડ તમે જોઈ શકો છો કે એમાં સ્ટીક અને કાગળથી બનાવેલું તોરણ છે. અને પાછળની સાઈડ તમે જોઈ શકો છો કે ત્યાં પણ ત્યાં તોરણ બનાવેલા છે અને અલગ અલગ પેપરમાંથી ઇમોજી બનાવેલા છે. તો બજારમાંથી રેડીમેડ વસ્તુઓ પાછળ પૈસા ખર્ચવા કરતા આપણે આ બધી વસ્તુઓ ઘરે બનાવી શકીએ છીએ. અને મેં એવી આશા રાખીએ છીએ કે અમે અમારી બનાવેલી વસ્તુઓ માટે તમને આઈડિયા મળે, પ્રોત્સાહન મળે અને નકામી વસ્તુઓનો પુનઃ ઉપયોગ એ જ અમારા વિભાગનો મુખ્ય ઉદ્દેશ્ય છે. ધન્યવાદ.
buzzer and conducting wires, which are arranged in series connection. So as you see, when this conducting wire which is in my hand touch to this wire, the buzzer start buzzing and the game will be over. By playing this game, one can improve their focus and concentration power. Third is botanical doll. It is made up of different type of leaves of a plant. This toy, student can understand different type of leaves, their structure, their shapes and everything. Fourth one is smoking leaves. It is a kind of fun game and it is made up of camphor kapoor, which is good for our health to inhale nowadays. And the discarded plastic glass is which is a kind of use for it. Let us see how it works. મારું નામ છે ઓડેદ્રાતી. મારું નામ છે ઓડેદ્રા કોમર. અમે શાળા શ્રી સ્વપીએસએન ઠકરાર હાઈસ્કૂલ પારાવાડામાં અભ્યાસ કરીએ છીએ. અમારા કૃતિનું નામ છે બાયોડિગ્રેડેબલ પ્લાસ્ટિક અને અમારો વિભાગ છે ઇકો ફ્રેન્ડલી પ્લાસ્ટિક. વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસને કારણે આજે આપણું જીવન ખૂબ જ સુખ સગમતા વાળું બન્યું છે. એમાં પણ જ્યાંથી પ્લાસ્ટિકની શોધ થઈ છે ત્યાંથી તો ઘણું જ સગવડતા વાળું બની ગયું હતું. જે પ્લાસ્ટિક શરૂઆતના વર્ષોમાં સગવડતા વાળું લાગતું હતું, આજે તેના દ્વારા ઉત્પન્ન થતો પ્લાસ્ટિક કચરો અને તેનો નિકાલ કરવો એ આપણા સૌ માટે સૌથી મોટો પડકાર બની ગયો છે. આ પ્લાસ્ટિક આજે આપણા જીવનમાં ડગલે ને પગલે વણાઈ ગયું છે. તેના વગર જીવન ચાલી શકે એમ પણ નથી. તેનો માત્ર એક જ વિકલ્પ છે, બાયોડિગ્રેડેબલ પ્લાસ્ટિક, જે પ્લાસ્ટિકની ખોટ પણ પૂરી પાડશે અને આપણા પર્યાવરણ માટે નુકસાનકારક પણ નથી. આ જૈવ વિઘટનીય પ્લાસ્ટિક આપણા પર્યાવરણ માટે નિર્દોષ અને બિનહાનિકારક છે. આ જૈવ વિઘટનીય પ્લાસ્ટિક આપણા હોવાથી તેનું સરળ રીતે કાર્બનિક ખાતરમાં રૂપાંતર થઈ શકે છે અને વન પોષક દ્રવ્ય માટે પણ ઉપયોગી છે. આ પ્રોજેક્ટ બનાવવાનો હેતુ જૈવ અવિઘટનીય પ્લાસ્ટિકની હાનિકારક અસરના વિકલ્પ રૂપે અને આ જૈવ વિઘટનીય પ્લાસ્ટિક આપણે ઉપયોગ કરી શકીએ તે માટે આ પ્રોજેક્ટ બનાવેલો છે. આ પ્રોજેક્ટ બનાવવાની સામગ્રી પોટેટો સ્ટાર્ચ, વિનેગર, ગ્લિસરીન અને પાણી. બનાવવાની ક્રિયાવિધિ સૌ પ્રથમ સ્ટોવ ગેસ ઉપર મૂકો અને તેમાં પોટેટો સ્ટાર્ચ 3-4 ચમચી નાખો. તેમાં થોડું પાણી ઉમેરો. તેમાં 2 ચમચી વિનેગર ઉમેરો. તેમાં 2 ચમચી ગ્લિસરીન ઉમેરો. તેને સાથે સાથે હલાવતા રહો.
તેમાં 1/2 ચમચી ગ્લિસરીન ઉમેરો. તેને સાથે સાથે હલાવતા રહો. ગરમ કરી લીધા પછી તેને યોગ્ય મોલ્ડમાં નાખો. બાયોડિગ્રેડેબલ પ્લાસ્ટિકના ફાયદા. બાયોડિગ્રેડેબલ પ્લાસ્ટિક જૈવ વિઘટનીય હોવાથી તે સરળતાથી નાશ પામી શકે છે અને તે વન માટે પણ ઉપયોગી છે. તે પર્યાવરણ માટે નુકસાનકારક નથી. તે બનાવવું ખૂબ સરળ અને સસ્તું છે. પ્લાસ્ટિક વર્ષો સુધી નાશ પામતું નથી, પરંતુ બાયોડિગ્રેડેબલ પ્લાસ્ટિક સરળતાથી નાશ પામે છે અને વન માટે પણ ઉપયોગી છે. બાયોડિગ્રેડેબલ પ્લાસ્ટિકથી વધતું જતું જોખમ બાયોડિગ્રેડેબલ પ્લાસ્ટિક અટકાવે છે અને જીવ સંપદાને પણ બચાવે છે. બાયોડિગ્રેડેબલ પ્લાસ્ટિક હાલના પ્લાસ્ટિકનો વિકલ્પ બની અને આપણું જીવન સુખ અને સગમરમય બનાવે છે. નમસ્તે. નમસ્તે. થર્મોકોલના પહાડો બનાવેલા છે, વાદળો થર્મોકોલના બનાવેલા છે, પ્લાસ્ટિકના
રમકડા લીધેલા છે વગેરે જે વસ્તુઓ અમે લીધેલી છે આ વોટર સાયકલ મોડેલ દ્વારા સમુદ્ર નદી તળાવ દ્વારા જે સૂર્યપ્રકાશ દરમિયાન જે વરાળ છે તે રૂપાંતરિત થાય છે અને ઉપરની તરફ જાય છે ત્યારબાદના વાદળો છે તે વાદળો છે તે બંધાય છે અને ઘનીભવનની પ્રક્રિયા થાય છે ત્યારબાદ નાના નાના ટીપામાં તે રૂપાંતર થાય છે અને તે વર્ષા સ્વરૂપે જમીન ઉપર આવે છે આથી નદીઓ અને ત્યાં સમુદ્રમાં પહોંચે છે આમ બસ નમસ્તે મારી શાળાનું નામ શ્રી એમબી મજેઠિયા ગર્લ્સ સ્કૂલ છે મારું નામ સાધ્યા અંકિતા મારું નામ ચાચા સાથે ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શનમાં વિભાગે એક શ્રેણી સામગ્રી કૃતિ લિસ્ટમાંથી બેસ્ટ છે આ છે સાકો જે મેં સૂત્રીનો ઉપયોગ કરીને બનાવેલું છે જે આપણે ઘરના સુશોભન માટે ઉપયોગી છે આ છે ઝુમર જે મેં ચાની પ્યારીમાંથી સીડી અને સીડી ડિસ્કમાંથી બનાવેલું છે જે ઘરના સુશોભન માટે વપરાય છે આ છે પગ લૂછણિયું જે મેં ઉપયોગમાં ન લેવામાં આવતા કપડાં અને ચુંદડીનો ઉપયોગ કરીને બનાવેલું છે જે પગ લૂછવા માટે ઉપયોગી છે આ છે ફોન ચાર્જિંગ હોલ્ડર જે મેં ખાલી બોટલોમાંથી બનાવેલી છે જેને આપણે ફોન ચાર્જ કરવામાં સરળતા રહે છે આ છે સ્ટેશનરી બોક્સ જે મેં પોતાનો ઉપયોગ કરી બનાવેલું છે સ્ટેશનરી બોક્સમાં જેવી કે પેન્સિલ ઇરેઝર પેન એવી વસ્તુઓ રાખી શકાય છે આ છે કબાટ જે પૂઠામાંથી બનાવી શકાય છે જેમાં નાના છોકરાના રમવાના રમકડા ભરી શકાય છે આ જ્વેલરી બોક્સ છે જે મેં પૂઠામાંથી પૂઠાનો ઉપયોગ કરી બનાવી શકાય છે જેમાં આપણે જ્વેલરી અલગ અલગ રાખી શકાય છે આ બાસ્કેટ છે જે મેં છાપાનો ઉપયોગ કરી બનાવેલી છે જેમાં આપણે ફળ શાકભાજી જેવી વસ્તુઓ રાખી શકાય છે
આ મેં એક્સરેનો ઉપયોગ કરી બનાવેલ છે જે ઘરની સુશોભનની વસ્તુઓમાં વપરાય છે. આવી રીતે અમે પર્યાવરણને નુકસાન ન થાય તેવી વસ્તુઓ બનાવીએ છીએ. થેન્ક યુ. Almost there.